સુરતની વાત કરીએ, સુરત જિલ્લામાં આજે નવા 30 કેસ સામે આવ્યા. સુરત શહેરમાં આજે 29 નવા કેસ નોંધાયા છે. આજના પોઝિટિવ કેસ કુલ 30 અને જેમાંથી નવા સિટીમાં 29 કેસ આવ્યા અને કુલ સિટીમાં 1119 કેસ થયા છે. નવા ડિસ્ટ્રિક્ટમાં એક કેસ નોંધાયો છે. આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 1203 પર પહોંચ્યો છે અને આજે વધુ એકનું મૃત્યુ પણ થયું છે. સંવાદદાતા પારુલ મહાડિક ફોનલાઈન પર. પારુલ, પૂરી વિગત. જલ્દી આજના કેસોની વાત કરીએ તો સુરત શહેર અને જિલ્લા મળીને આજે 30 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. સુરત શહેરની વાત કરીએ તો 29 જેટલા નવા કેસો નોંધાયા છે. આ સાથે સુરત શહેરમાં ફૂલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા જે છે 1119 પર પહોંચી ગઈ છે. જ્યારે સુરત જિલ્લાની વાત કરીએ, ગ્રામ્યની વાત કરીએ તો 1 જેટલો પોઝિટિવ કેસ આજે નોંધાયો છે. એટલે ડિસ્ટ્રિક્ટમાં અત્યાર સુધી 84 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે. સુરત શહેર અને જિલ્લા મળીને 1203 જેટલા કેસો જે છે અત્યાર સુધી નોંધાઈ ચુક્યા છે. આજે ડેથની વાત કરીએ તો કોરોનાથી આજે 27 વર્ષીય યુવાનનું મોત થયું છે. આ સાથે સુરત શહેરમાં જે મોતનો આંકડો છે એ 53 પહોંચી ગયો છે. જગદીશ, આજે 23 જેટલા વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને આ સાથે સુરતમાં જે ડિસ્ચાર્જ રેટ કહીએ તો તે 66.8% પર પહોંચી ગયો છે. સૌથી વધુ કેસ જગદીશ હજી પણ લિંબાયત અને સેન્ટ્રલ ઝોન તેમજ કતારગામ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે અને આ માટે જ અત્યારે સુરતમાં 42 જેટલા વિસ્તારોને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરીને 16 લાખ જેટલી વ્યક્તિ જે છે એને હજી પણ હોમ ક્વોરન્ટાઇન રહેવા સૂચના આપવામાં આવી છે. એટલે આગામી દિવસોમાં હજી પણ આ કેસો વધે નહીં તેની પૂરતી તકેદારી જે છે એ સુરત મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવી છે.